સુરતમાં વધેલા કોરોના સંક્રમણને કારણે બંધ રહેલી બીઆરટીએસ બસ સેવા મહાનગરપાલિકાએ બે રૂટ પર સેવા શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. કોરોના ગાઈડલાઈન પ્રમાણે સેવા શરૂ કરવામાં આવતા શ્રમિકોએ રાહતની લાગણી અનુભવી છે. સુરતમાં કોરોનાનું સંક્રમણ વધવાની સાથે મહાનગરપાલિકાએ સિટી બસ અને બીઆરટીએસ બસ સેવા બંધ કરી દીધી હતી. હાલ સંક્રમણમાં ઘટાડો થતાં મહાનગરપાલિકાએ બે રૂટ પર બીઆરટીએસ સેવા શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. કોરોના ગાઈડલાઈન પ્રમાણે સેવા શરૂ કરવામાં આવતા શ્રમિકોએ રાહતની લાગણી અનુભવી છે. સુરતમાં કોરોનાનું પ્રમાણ વધતા સામૂહિક પરિવહન સેવા પર મહાનગરપાલિકાએ પ્રતિબંધ મૂકી દીધો હતો. પાલિકાના નિર્ણયને કારણે સુરતના રસ્તા પર દોડતી 600થી વધુ બસના પૈંડા થંભી ગયા હતા. હવે કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે અને લોકોને રોજગારી માટે પરિવહન સેવા મળી રહે તે માટે તબક્કાવાર બસ સેવા શરૂ કરવાનો નિર્ણય કરાયો છે. સુરત ઉધના દરવાજાથી સચિન અને કરવરનગરથી ઓએનજીસી બસ સેવા આજથી શરૂ થશે. આ બે રૂટ મળીને કુલ 9 બસ દોડે છે. સરકારની ગાઈડલાઈન પ્રમાણે બસમાં 50% મુસાફર રખાશે અને તમામ મુસાફરો માટે માસ્ક ફરજિયાત છે. બસ સેવા શરૂ કરવાના નિર્ણયને કારણે સુરતીઓને આંશિક રાહત થઈ છે. જોકે હજુ સુધી સિટી બસ સેવા શરૂ કરવા અંગે કોઈ નિર્ણય કરાયો નથી. બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત.